પ્રી મોન્સૂનની કામગીરીને લઈને વિપક્ષના નેતા આવ્યા છે મેદાન પર. ચોમાસાની સીઝન શરૂ થઈ રહી છે ત્યારે પ્રી મોન્સૂનની કામગીરીને લઈને સુરત મહાનગરપાલિકાના વિપક્ષ નેતા પાયલ સાકરિયા કે જેમણે ખાડી કામગીરીની વિઝિટ કરી હતી. મોન્સૂન કામગીરી માટે બીપીએમસી એક્ટ અમલમાં છે. આ એક હેઠળ 15 જૂન સુધીમાં પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ કરી દેવી પડે છે. જો કે ગુજરાતમાં સામાન્ય રીતે 15મી જૂન સુધીમાં વરસાદ આવતો હોય છે. આદર્શ રીતે પાલિકાઓએ 1 જૂન સુધીમાં પ્રી મોન્સૂન કામગીરી પૂરી કરી દેવી પડે છે. ગુજરાતના અનેક શહેરોમાં ચોમાસા દરમિયાન સામાન્ય વરસાદથી પણ કપરી પરિસ્થિતિ સર્જાતી હોય છે, જેને લઈને ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યાઓનો શહેરીજનોનો સામનો કરતા હોય છે, જેને પગલે મહાનગરપાલિકા દ્વારા આગોતરા આયોજનો કરવામાં આવતા હોય છે. ચોમાસા પહેલા પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. ચોમાસાના 15 દિવસ પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થતી હોય છે. સુરત મહાનગરપાલિકા વિપક્ષના નેતા પાયલ સાકરિયાએ ખાડી કામગીરીની વિઝિટ કરી. વિપક્ષી નેતાની વિઝિટ દરમિયાન તેમણે કહ્યું કે પાલિકા તંત્ર દ્વારા જે રીતે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી રહી છે તેમનો હિસાબ માંગવામાં આવશે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. જે આજે સુરતની અંદર જે પ્રી મોન્સૂન કામગીરી થઈ છે, જે કમિશનર શ્રી વાહવાઈ લૂંટે છે, સુરત મહાનગરપાલિકાના મેયર જેમણે વિઝિટ અગાઉ કરી એવું અમને સાંભળવા મળ્યું હતું, તો આજે અમે આમ આદમી પાર્ટીના તમામ નગરસેવકો સાથે અને અલગ અલગ વિસ્તારના તમામ સંગઠન સાથે સુરતની અંદર જ્યાં જ્યાં પાણી ભરાવાના પ્રશ્નો થાય છે, રોડ રસ્તા અને ખાડીની મુલાકાત કરીએ છીએ. અને ખાડીની મુલાકાત દરમિયાન જેટલી જેટલી અચોક્કસતા અને જે પ્રમાણેની વાત કરી છે કે અમે ખાડીની સફાઈ માટે એટલા કરોડો રૂપિયા વાપર્યા છે, પ્રી મોન્સૂન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે, તો આવતીકાલે આનો હિસાબ બધા અધિકારીઓ પાસેથી માગીશું. આમ આદમી પાર્ટી દ્વારા બે ઘણી વખતે વિરોધ કરવામાં આવ્યો, આજ સુધી જી 100% વિરોધ સામાન્ય જનતા કરે છે. સામાન્ય જનતાના ઘણા બધા લોકોના ખાડીપુરમાં જીવ પણ ગયા છે, આવા દાખલાઓ સામે આવ્યા છે. વિરોધ પક્ષ તરીકેની અમે અમારી ભૂમિકા ભજવીએ છીએ અને વિપક્ષ તરીકે અમે અવાજ ઉઠાવતા હોઈએ છીએ, પરંતુ આજે પ્રી મોન્સૂન કામગીરી કેટલી થઈ અમે સ્થળ પર જોઈએ છીએ. સ્થળ પર જોઈને આવતીકાલે તમામ અધિકારીઓ પાસેથી જવાબ માંગીશું. આવતીકાલે જો યોગ્ય જવાબ નહીં આપે તો મેયર શ્રી સામે અને કમિશનર સામે અમે વિરોધ પણ કરીશું, વિરોધ નોંધાવીશું. અને ભાજપના જે શાસકો જે પોતાની ખોટી રણનીતિ બતાવીને ખોટી વાહવાહી લૂંટવા માટેની કામગીરી બતાવે છે, એ ખરા અર્થની અંદર શું થઈ છે અમે જોઈને અમે કાલે એમને પણ કહીશું કે ખોટી ફાકા ફોજદારી વાહવાહી લૂંટવા કરતાં ખરા અર્થની અંદર કામ થાય, કરોડો રૂપિયા જે ચૂકવાય છે, પોતાના માનીતા કોન્ટ્રાક્ટરોને કઈ રીતના ફાયદો કરાવી શકાય એ જોયા વગર ખરા અર્થમાં કામગીરી કરવામાં આવે. જો કામગીરી નહીં કરવામાં આવે તો વિપક્ષ તરીકે અમે એનો ખૂબ મોટા પાયે વિરોધ નોંધાવીશું.